સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે એ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક આવી ચૂકી છે અને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જુલાઈ બે હજાર ચોવીસની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તેની સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન એકદમ છાપેલા પ્રિન્ટ કરેલા અને કલરફુલ અક્ષરોની અંદર તમને મળશે જે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા મળશે નહીં તો ચાલો શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં યોગ્ય જોડકા જોડો એમાં અ પહેલું છે વોઠાનો મેળો તો વોઠાના મેળાને આપણે જોડીશું ડી ધોળકા સાથે બીજું છે ડાંગ દરબારનો મેળો એને જોડીશું આહવા સાથે ત્રીજું છે મુનસર તળાવ એને જોડીશું વિરમગામ સાથે રુદ્ર મહાલયને જોડીશું સિદ્ધપુર સાથે શંકરાચાર્યની શારદાપીઠને જોડીશું દ્વારકા સાથે મીર દાતારને જોડીશું ઉનવા સાથે ભવનાથના મેળાને જોડીશું જૂનાગઢ સાથે અને નેગ્રિટોને આપણે જોડીશું કિરાત સાથે મિત્રો આપણે આગળ સોલ્યુશન જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી તમને આ જે એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના સવાલો તમને મળી રહેશે અને આ નવનીતની અંદરથી ફક્ત તમને એકમ કસોટી જ નહીં પ્રશ્ન બેંક જ માત્ર નહીં પરંતુ તમારા પરીક્ષા હોય કે તમારા પણ પ્રકારના પ્રશ્નો હોય અહીંયાથી તમને એનું સોલ્યુશન મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે એ દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ આ નવનીત સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવવા માંગતા હોય ધોરણ ત્રણથી બારની કોઈ પણ નવનીત તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે આ નવનીતની વેબસાઇટ ઉપર જઈ અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે નવનીતો મેળવી શકો છો અથવા તો અહીંયા તમને આપેલો છે એ નવ એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે ઘરે બેઠા ફ્રી ડિલિવરી મેળવી શકો છો તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો એમાં પહેલો સવાલ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે તો જવાબ આવશે કુંભારનો ચાકડો બીજો સવાલ પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુઓના નામ તો ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ મશકો પલાખો ઢોલ નગારા ઢોલક તબલા જેવા સંગીતના સાધનો લુહારની ધમણો પગરખા પાલતુ પ્રાણીઓને બાંધવાના બાંધવાના સાધો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનો કવર વગેરે ત્રીજો સવાલ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા તો આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરાજી નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા ચોથો સવાલ કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ છે તો યામિની રેડ્ડી અને શોભા નાયડુ પાંચમો સવાલ કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો વસ્ત્ર પહેરે છે તો જવાબ આવશે કથક છઠ્ઠો સવાલ જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા તો રામદેવનો વેશ અને કજોડાનો વેશ સાતમો સવાલ ગુજરાતની નાટ્ય ગુજરાતની ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણાય છે તો અહીંયા જવાબ આવશે જયશંકર સુંદરી ત્યાર પછી એકવીસમો સવાલ એકવીસ જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ યોગ દિવસ ત્યાર પછી આગળ નીચે આપેલ પ્રશ્નોના સંબંધ દર્શાવો પાટણ તો પટોણા જામનગર તો બાંધણી એવી રીતે સર્વ સુલભ સંસાધન ઓક્સિજન તો એકલ સંસાધન તો એમાં આવશે ક્રાયોલાઇટ બજાર પદ્ધતિ તો અમેરિકા અને જાપા અમેરિકા અને જાપાન સમાજવાદી પદ્ધતિ તો રશિયા અને ચીન કાળી જમીન તો રેગુર જમીન દલદલની જમીન તો પીઠ પ્રકારની જમીન ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે તો વિકાસશીલ ચાલો ત્યાર પછી આગળ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા તો સાડી વીટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે તો જવાબ આવશે ઢાંકા ત્રીજું આ જમીનની આ જમીનનું નામ લેટેરાઈટ ભાષાના શબ્દ લેટર એટલે કે ખાલી જગ્યા પરથી પડ્યું છે તો ઈંટ ચોથું પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું તો અહીંયા જવાબ આવશે આર્યાવ્રત ત્યાર પછી છે વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાં કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો એમાં પહેલું છે મને ઓળખો એમાં જુઓ અમે સંગીતના સાત મુખ્ય સ્વર છીએ તો સા ગ ગમ પ ધની બીજું અમને ગુજરાતની અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે તો તાનારેલી બીજું પરિચય આપો મોલવેડી લોકો તો આપણે જા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી અને ભારત આવી હતી તેઓ ઉત્તર અસમ પૂર્વ બંગાળ સિક્કિમ ભૂતાન અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા સમય તેઓ જ બની ગયા પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ બદામી આકારની આંખો ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી ત્રીજું તેમની યાદીમાં ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા સમાવિષ્ટ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે તેને તમે અલગ પાડીને લખવાનું છે તો પ્રાકૃતિક વારસામાં આવશે પ્રાણીઓ વનસ્પતિ ખીણ પ્રદેશો જીવજંતુઓ રણ ઝરણા લાંબા દરિયા કિનારા સાંસ્કૃતિક વારસામાં દાઢીવાળા પુરુષનું શિલ્પ ઇલોરાની ગુફા મંદિર શિલ્પ સ્થાપત્યની કળાઓ અને દેવદેવીની પ્રતિમાઓ ત્યાર પછી ચોથો સવાલ ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે કયા કયા તો ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે પહેલું કાપની જમીન બીજું રાતી અથવા લાલ જમીન ત્રીજું કાળી જમીન ચોથું લેટેરાઇટ જમીન પાંચમું રણ પ્રકારની જમીન છઠ્ઠું પર્વતીય જમીન સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન પાંચમો સવાલ રણ પ્રદેશની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે આ જમીનમાં સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરીનો પાક લઈ શકાય છે ત્યાર પછી છઠ્ઠું સંકલ્પનાઓ આપો એમાં આર્થિક પ્રવૃત્તિ તો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય દાખલા તરીકે ખેડૂત કારીગર વેપારી શિક્ષક વકીલ ડોક્ટર ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય બીજું છે શ્રમ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા તો બંને પ્રકારની કામગીરી દાખલા તરીકે ખેતમજૂરો ઔદ્યોગિક કામદારો શિક્ષકો બેંક કર્મચારીઓ વકીલો ડોક્ટરો નર્સ વગેરેની કામગીરી શ્રમ કહેવાય ત્યાર પછી સાતમો સવાલ વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોના નામ તો નીચી માથા દીઠ આવક વસ્તી વૃદ્ધિ કૃષિ ક્ષેત્ર પર અવલંબન આવકની વહેંચણીની અસમાનતા બેરોજગારી ગરીબી દ્રિમુખી અર્થતંત્ર પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ ત્યાર પછી સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે તેમાં મુખ્યત્વે શિક્ષણ સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભની અંદર વપરાતું હોય છે ત્યાર પછી નવમો સવાલ ગરબા લોકનૃત્ય વિશે માહિતી આપો તો ગર્ભ શબ્દ ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને તેમાં ચોમેર કે તેની માફે મૂકી અને ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ સુદ એકથી સુદ નવ દરમિયાન ગરબા રમાય છે આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વે ગરબી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેના ફરતે વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાળે અને ઢોલના ધબકારે ગવામાં આવતા હોય છે અને બાકીનો જવાબ જે છે તે તમે ખૂબ સરસ રીતે આપણે લખેલો છે તમે જોઈ શકો છો દસમો સવાલ સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો તો એમાં માલિકી રાજ્યની હોય છે આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવતા હોય છે આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજ કલ્યાણ હોય છે કામના બદલામાં વેતન આપવામાં આવે છે આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી રાજ્ય સંચાલિત કારખાનાને ઉત્પાદન માટે જરૂરી મૂડું મૂડી નાણું સાથે કાચો માલ યંત્ર સામગ્રી વગેરે પૂરા પાડવામાં આવે છે ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે આ પદ્ધતિમાં આવકની વેચણી વાજબી અને સમાન ધોરણે થાય છે પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેનો તફાવત દૂર થાય છે મિત્રો ધોરણ દસની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીની તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના એક એક પ્રશ્નના સોલ્યુશનના ઉત્તરોવાળી પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને વોટ્સએપ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપ આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠથી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો તફાવત જણાવો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ તો જોઈએ જમીન ધોવાણ જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું ભૂમિ સંરક્ષણ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી ત્યાર પછી છે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ તો ઢોળાવાળી જમીનોમાં સમુચ્ય રેખીય પગથી અને વાવેતર કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા અને પાણીના વેગ ધીમો પાડવા ઢોળાવાળી ખેતીમાં ઊંડી ખેડ કરવામાં આવતી હોય છે ભૂમિ સંરક્ષણ તો પડતર જમીનો ઉપર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવી નદી કે નદી પરના બંધારા કે નાના નાના બંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે ત્યાર પછી છે બીજો તફાવત કાળી જમીન અને કાપની જમીન તો જો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે જ્યારે ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદીના ઉત્તર ભાગના મેદાનોમાં દક્ષિણ ભારત નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશોમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોની અંદર આવેલી છે એવી રીતે તમે જોઈ શકો છો કાળી જમીન અને કાપની જમીનનો તફાવત ત્યાર પછી છે વર્ગીકરણ કરો સંસાધનના પ્રકાર માલિકીના આધારે અને વિતરણના આધારે તો માલિકીના આધારે વ્યક્તિગત સંસાધન રાષ્ટ્રીય સંસાધન વૈશ્વિક સંસાધન વિગત જોઈએ તો કોઈ વ્યક્તિ કે પરવાનગીની માલિકી ઉદાહરણ જોઈએ તો કે જમીન અને મકાન રાષ્ટ્રીય સંસાધન તો કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ઉદાહરણમાં લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે અને વૈશ્વિક સંસાધન તો એમાં સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં હોય તો વિશ્વના બંધ વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિતરણના આધારે તો એમાં સર્વ સુલભ સંસાધન એમાં વાતાવરણમાં રહેલું ઉપયોગી વાયુ ઓક્સિજન નાઇટ્રોજન સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે એવી વસ્તુ ભૂમિ જળ ગોચર વગેરે વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ તાંબુ સોનું યુરોનિયમ એકલ સંસાધન તો દુનિયામાં ભાગે જ એક કે બે સ્થળે મળી આવતા ખનીજો જેમ કે ક્રાયલોઇટ ખનીજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાં ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે ત્યાર પછી ચોથો સવાલ આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ આપો એમાં માથા દીઠ આવક તો વર્ષ દરમિયાન મળતા દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે સરેરાશ આવકને માથા દીઠ આવક પણ કહેવામાં આવે છે એમાં જે રાષ્ટ્રીય આવક અને ગરીબ બીજું છે રાષ્ટ્રીય આવક તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે ત્રીજો ગરીબ ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકોને ગરીબ કહી શકાય પાંચમો સવાલ નીચે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી આપણને આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને આપણે પ્રાથમિક ક્ષેત્રની યાદી સાથે યાદીમાં આપણે અલગ કરીએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ મરઘાબત્કા ઉછેર કાચી ધાતુઓનું ખોદકામ વગેરે ત્યાર પછી છઠ્ઠું ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો તો લોથલ રંગપુર ધોળાવીરા રોજડી અથવા તો શ્રીનાથગઢ વગેરે ત્યાર પછી સાતમું નીચેના કોષ્ટકમાંથી ગુજરાતના પાંચ લોકનૃત્યના નામ આપવાના છે તો એમાં જુઓ અહીંયા આવશે ધમાલ ત્યાર પછી છે મેરાયો ત્યાર પછી છે મેર ત્યારે અહીંયા ટિપ્પણી અને અહીંયા પઢાર વગેરે એ ગુજરાતના લોકનૃત્ય છે ત્યાર પછી નીચેના ત્રણેય ચિત્ર ઓળખી અને એના વિશે બબ બે મુદ્દા લખવાના છે તો પહેલું કાળી જમીન બીજું દાઢીવાળા પુરુષનું શિલ્પ અને ત્રીજું છે નટરાજ તો અહીંયા તમે જોઈ શકો છો કાળી જમીન દાઢીવાળા પુરુષ અને નટરાજ વિષયની સરસ મજાની માહિતી આપેલી છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ લખી શકો છો ત્યાર પછી ત્રીજું ગુજરાત સંસાધનના ઉપયોગો લખો એમાં કાચો માલ તો જંગલોમાંથી મળતા આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ મહાસૂન અને ચામડા તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે ખોરાક માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિજન્ય ફળ કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયોમાંથી મળતા માછલા અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓ બનાવેલું મધ વગેરે પદાર્થો માનવીના ખોરાકમાં ઉપયોગ આવે છે શક્તિ સંસાધન કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતણનું લાકડું વગેરે ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગમાં આવે છે આ ઉપરાંત દસમો સવાલ પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવજીવનને શો સંબંધ રહ્યો છે તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે મનુષ્ય પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર એ પ્રકૃતિ પર આધારિત છે આપણા દેશમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે ધનધાન્યોથી લહેરાતા ખેતરો વંશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિઓ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યો છે આવી રીતે આખો જવાબ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા એકથી ચાર પ્રશ્નોમાં કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર એકસો વીસથી એકસો પચાસ શબ્દની અંદર લખવાનો છે એમાં પહેલું છે આર્ય અને દવિડ દ્રવિડ પ્રજાની વિગતો આપો કુલ ચાર ગુણનો પ્રશ્ન છે તો જો આર્ય અથવા તો આર્ય સંસ્કૃતિ આર્ય પ્રજા એ નોર્ડિક પ્રજા એ સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વ અપનાવી અને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું એવી રીતે આખે આખો પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શાવેલો છે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રિમ સ્થાને છે તેની વિગતે ચર્ચા કરો તો કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્તિ થાય છે આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને દર્શાવો છે આખું જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય એનો અભ્યાસ કરવો હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્રીજો સવાલ ભારતના કોઈપણ ચાર શાસ્ત્રીય નૃત્ય વિશે નોંધ લખો તો એમાં પહેલું છે ભરતનાટ્યમ ત્યાર પછી બીજું છે કુચીપુડી ત્યાર પછી ત્રીજું છે કથકલી અને ત્યાર પછી ચોથું આપણે આપેલું છે કથક તો અહીંયા આ રીતે આપણે જવાબ લખી શકીએ મણિપુરી પણ દર્શાવ્યું છે ત્યાર પછી ચોથું તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો ચાલો કાળી જમીન કાળી જમીનને આપણે બ્લૂ રંગ વડે દર્શાવી છે તો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારો જે છે તે મોટાભાગે કાળી જમીન ધરાવે છે કાપની જમીન તો અહીંયા જે ગંગાનું જે મેદાન છે તે મોટાભાગે કાળી જમીન ધરાવે છે રણ પ્રકારની જમીન તો રાજસ્થાનના અમુક ભાગો જે છે ગુજરાતના અમુક ભાગો અને રાતી જમીન તો ગ્રીન ભાગ જે છે અહીંયા તમે જોઈ શકો છો એ આપણે રાતી જમીનના પ્રકારો છે તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ તો મિત્રો આ રીતે આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ આપણી ચેનલ ઉપર ધોરણ નવ દસ અગિયાર બારની જેટલી પણ એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ગણિત વિષયની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન પણ લાઈવ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો અને વિડીયોની પીડીએફ મેળવવા માટે એટલે કે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી ત્યાંથી મેળવી લેજો